એટલે આપણું કલરિંગ છે ને ક્યાંય બારે જાય નહીં અને એકદમ ફાઇન ફાઇન લાગે. ઓકે, જો આવી રીતે બોર્ડર કરી લેવાની છે. ઓકે કિડ્સ બધાએ, અને મને ખબર છે બધાને હવે તો કલરિંગ કરવું બહુ ગમે છે. જોયું કે આપણી બોર્ડર થઈ ગઈ ને, હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તમે સ્લીપિંગ લાઇનમાં કલરિંગ કરતા હોય તો આખું કલરિંગ તમારે સ્લીપિંગ લાઇનમાં જ કરવાનું છે. ઓકે, અને સ્ટેન્ડિંગ લાઇનમાં કલરિંગ કરતા હોય તો આખું કલરિંગ સ્ટેન્ડિંગ લાઇનમાં કરવાનું છે. ઓકે, પીડી અત્યારે સ્ટેન્ડિંગ લાઇનમાં કરે છે, તમને જે રીતે ફાવે એવી રીતે કરવાનું છે. ઓકે કિડ્સ, જો કેવું ફાઇન ફાઇન લાગે છે ને આપણું કલરિંગ કરીએ. યસ, તમે બધા પણ આવી જ રીતે કરજો. ઓકે કિડ્સ, જો આવી જ રીતે એકદમ ડાર્ક ડાર્ક કરવાનું છે ને, જોતું જવાનું કે વ્હાઇટ પાર્ટ રહી જાય નહીં. ઓકે, હવે જો અહીંયા છે ને કિડ્સ, આવી રીતે કલરિંગ કરવાનું. ઓકે, અને ધ્યાન રાખવાનું છે કે આ ટોર્ટોઇઝની આઈસની અંદર કલરિંગ ન જતું રહે. ઓકે, કિડ્સ જોવો તો આ ટોર્ટોઇઝનું માઉથ થઈ ગયું. ઓકે, હવે આપણે ક્યાં કલરિંગ કરશું? હવે આપણે લોકો આ ટોર્ટોઇઝની જે ધાર છે ને, યસ, એની અંદર જો આવા સર્કલ આપ્યા છે ને, એની અંદર કલરિંગ કરશું. ઓકે, અને એમાં કેવો કલર કરવાનો છે? ઓરેન્જ, એટલે કે આવો કેસરી કલર. ઓકે, ચલો એમાં પણ આપણે સૌથી પહેલા બોર્ડર કરી લઈએ. જો આવી રીતે એકદમ ફાઇન ફાઇન બોર્ડર કરી લેવાની છે. ઓકે, આવી રીતે આપણા બધા જો સર્કલ આપ્યા છે ને, એની અંદર કલરિંગ કરવાનું છે. જો બોર્ડર થઈ ગઈ, હવે આપણે આની અંદર કલર કરશું. ઓકે, જો આવી રીતે એકદમ ફાઇન ફાઇન કરી લેવાના છો બધાએ. ઓકે કિડ્સ, એકદમ ફાઇન ફાઇન કર્યો છે દીદી, એમ તમારે પણ કરી લેવાનું છે. ઓકે કિડ્સ, જો કેવું ફાઇન ફાઇન થઈ ગયું, અને જોઈ લેવાનું છે કે વ્હાઇટ પાર્ટ રહી જાય તો ત્યાં આપણે પાછો કલર કરી લેવાનો. ઓકે, જો આવી રીતે આપણે આ બધા સર્કલ છે ને, એની અંદર આવો કેસરી કલર કરી દેવાનો છે. ઓકે કિડ્સ, કિડ્સ જો આપણે આ રીતે આ બધા સર્કલ છે ને, એની અંદર ઓરેન્જ કલર એટલે કે કેસરી કલર કરી લીધો. ઓકે, હવે આપણે બીજો ક્રેયોન લેવાનો છે અને આપણે અહીંયા કલરિંગ કરવાનું છે. તો દીદી એમાં કેવો ક્રેયોન કીધો તો? કાટો લીલો કલરનો. ઓકે, એટલે કે ડાર્ક ગ્રીન. ઓકે, હવે આપણે આ ઢાલ છે ને, એની અંદર કલરિંગ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલા અહીંયાથી આપણે આમ બોર્ડર કરી લેવાની છે. ઓકે, ચલો અહીંયા આવી રીતે ડાર્ક ગ્રીન કલરથી બોર્ડર કરી લેવાની. ઓકે કિડ્સ, જો દીદી જેમ કરે છે ને, એવી જ રીતે તમારે પણ કરવાનું છે. ઓકે કિડ્સ, હવે અહીંયા. ઓકે, આવી રીતે આ બોર્ડર કરી લેવાની છે. પછી અહીંયા પણ કરવાની છે બોર્ડર. ઓકે, જો આવી રીતે બોર્ડર કરી પછી આપણે અંદર કલરિંગ કરશું. ઓકે કિડ્સ,
चलो बोर्डर थई गई, હવે આપણે અહીંયાથી કલરિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે, જો આવી રીતે એકદમ ફાઇન ફાઇન કરવાનું છે. ઓકે, અને ધ્યાન રાખવાનું છે કે આ ઓરેન્જ જે કલરિંગ કર્યું છે ને, એટલે કે કેસરી કલર કર્યો છે ને, એમાં ન જતું રહે. ઓકે, એ આપણે ખાસ જોવાનું છે. જુઓ, હવે આવી જ રીતે આપણે આ ટોર્ટોઇસ છે ને, એટલે કે કાચબો છે ને, એની ઢાલમાં કલરિંગ કરવાનું છે. ઓકે, જો દીદીએ જેમ ઘાટો લીલો કલર કર્યો છે ને, એમ તમારે પણ કરવાનું છે. ઓકે, અને આવી જ રીતે એકદમ ડાર્ક ડાર્ક કરી દેવાનું છે. ઓકે કિડ્સ, જોયું તમે બધાએ કેવું ફાઇન ફાઇન લાગે છે? તમારું કલરિંગ પણ આવું જ ફાઇન ફાઇન લાગશે. ઓકે કિડ્સ, ચલો હવે એકવાર જોઈ લેવાનું છે કે ક્યાંય વ્હાઇટ પાર્ટ દેખાય છે તો ત્યાં આપણે પાછો કલર ફિલ કરી દઈએ. ઓકે, જો આવી રીતે જોઈ લેવાનું કે ક્યાંય વ્હાઇટ દેખાય છે. ઓકે, ચલો હવે શું કરવાનું છે ખબર છે કિડ્સ? હવે આપણે અહીંયા કલરિંગ કરવાનું છે. ઓકે, આમાં કેવો કલર કરવાનો છે? પેરોટ ગ્રીન, એટલે કે આછો લીલો કલર. ઓકે, તો ચલો આપણે આછો લીલો કલર લઈ લઈએ. ઓકે, અને આમાં પણ આપણે આવી જ રીતે એકદમ ફાઇન ફાઇન બોર્ડર કરી લેવાની છે. ઓકે કિડ્સ, જો અહીંયા આવી રીતે બોર્ડર કરી લેવાની અને પછી એની અંદર કલરિંગ કરવાનું છે. ઓકે, બોર્ડર કરી લીધી, હવે આપણે કલરિંગ કરશું આવી રીતે. ઓકે, જો એકદમ ફાઇન ફાઇન આવી રીતે કરી લેવાનું છે. ઓકે કિડ્સ, આપણો ટોર્ટોઇસ કેવો લાગે છે? એકદમ બ્યુટીફુલી લાગે છે ને? યસ, આપણે એને બ્યુટીફુલી બનાવવાનો હતો. ઓકે, કલરિંગ કરીને એકદમ બ્યુટીફુલી બનાવવાનો હતો. ચલો હવે એકવાર જોઈ લેવાનું કે ક્યાંય વ્હાઇટ પાર્ટ દેખાય છે નથી ને, એકવાર આવી રીતે જોઈન કરી લેવાનું. ઓકે, હવે શું કરવાનું છે કિડ્સ? યસ, હવે આપણે આ ટોર્ટોઇસના જે પગ છે ને, એની અંદર કલરિંગ કરવાનું છે. પણ કેવો કલર કરવાનો છે? કેસરી કલર. ઓકે, તો દીદી હવે ઓરેન્જ કલર એટલે કે કેસરી કલર લે છે. જો ઓરેન્જ કલર લઈએ તો ને, હવે આપણે અહીંયા બોર્ડર કરી લેવાની છે આવી રીતે. ઓકે, કિડ્સ આ લેગમાં કલરિંગ થઈ ગયું, હવે આપણે અહીંયા કરીશું. ઓકે, સૌથી પહેલા બોર્ડર કરી લઈએ. ઓકે, ચલો જો આવી જ રીતે બોર્ડર કરવાની છે. ઓકે, ચલો ઓકે, બોર્ડર થઈ ગઈ, હવે અહીંયા પણ આપણે કલરિંગ કરી લઈએ. આ લેગમાં પણ આપણે કલરિંગ કરી લીધું. ઓકે, હવે જો તો કિડ્સ આપણો ટોર્ટોઇસ કેવો દેખાય છે? એકદમ બ્યુટીફુલી દેખાય છે ને? યસ, તમારે પણ આ જ રીતે આ ટોર્ટોઇસની અંદર કલરિંગ કરી લેવાનું છે.
ओके आज आपणे केटला कलर थी कर्युं? सौथी पहेला पेरोट ग्रीन, पछी काळो कलर, पछी डार्क ग्रीन एटले के घाटो लीलो अने ओरेन्ज एटले के केसरी कलर। ओके आ चार क्रेयोन थी आपणे आजे आ टोर्टोइस नी अंदर कलरिंग कर्युं। ओके अने टोर्टोइस ने केवो करी दीधो? एकदम ब्यूटीफुली। ओके तमारे पण आज रीते तमारु कलरिंग कम्प्लीट करी लेवानुं छे। ओके किड्स, किड्स आ रीते तमे कलरिंग बुक मां टोर्टोइस नी अंदर कलरिंग कलर्स अने એટલે આપણો ટોર્ટોઇસ કેવો લાગશે? એકદમ બ્યુટીફુલી લાગશે। ઓકે કિડ્સ બાય।